નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજ એ મૂળિયા ગ્રામ સેવક તરીકે કિસાન સફર પરિવારમાં બધા જ ખેડૂત મિત્રોનું જે છે એ હાર્દિક સ્વાગત કરું છું. દરેક ખેડૂત જે છે એ ઘણા બધા ખેડૂતોની જે છે એ વાત હતી કે ભાઈ જે છે એ તમે ઉનાળુ તલ વિશેની માહિતી આપો. ઉનાળુ તલની અંદર જે છે અત્યાર સુધી આપણે બધી જગ્યાએ માહિતી મેળવી, ઉનાળુ તલ જે છે એ આપણે અત્યારે જે છે એ ટૂંકમાં મહિના ઉપરના એટલે કે ટૂંકમાં મહિના દોઢ મહિનાના થવા આવ્યા છે, તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે છે એ તલની અંદર આપણે શું જરૂરિયાત છે? તો કે તલનો જે છે વિકાસ થવો જોઈએ, તલનો જે છે એ ગ્રોથ થવો જોઈએ. જો તલનો વિકાસ જે છે એ નહીં થાય તો એની અંદર બૈઢા જે છે આપણે જે જોવે એ પ્રમાણમાં બેસશે નહીં, અને બૈઢા નહીં બે તો આપણે જે ઉત્પાદન જોવે એ ન જ મળે. તો એનું મૂળ કારણ શું છે? તો કે જે વધારે તાપમાન પડે છે, વધારે જે છે ટેમ્પરેચર હોય, તો વધારે ટેમ્પરેચરના કારણે જે ગ્રોથ જે છે થવો જોઈએ એ ગ્રોથ થતો નથી. બીજું, ઉનાળાનો સમય છે, પિયત જે છે આપણે જ્યારે જોઈએ ત્યારે જે છે પિયત ન આપી શકાય, તો પિયત પણ જે છે એ જ્યારે બૈઢા બેવાનો સમયગાળો હોય, ફૂલ ઉગાડવાની શરૂઆત હોય ત્યારે પાણીની અંદર જે છે એ પિયતની અંદર જે છે એ ખેંચ ન પાડવી જોઈએ, અને જો ખેંચ પડે તો જે છે એ આપણા પાકના ઉત્પાદન ઉપર ખાસ અસર પડતી હોય. તો આપણે જે છે અત્યારે તલ માટે જે છે ખાસ જો જોવું હોય તો તલની અંદર જે ગ્રોથ થવો જોઈએ, જે બૈઢા બેવા જોઈએ એના વિશેની આપણે વાત કરીએ, તો તલના પાકની અંદર જે બૈઢા બેહારવા માટે જે છે એટલે કે ટૂંકમાં વિકાસ કરવા માટે જે છે એ આપણે જે પાકના પોષક તત્વોની વાત કરીએ તો કે એની અંદર 16 પોષક તત્વો, 17 પોષક તત્વો જે છે એની અંદર આપણે મુખ્ય પોષક તત્વો તો પાયાની અંદર આપી જ દીધા હોય છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આના જે છે એ તો આપણે પાયાની અંદર આપતા જ હોઈએ છીએ. એ સિવાય જે આપણો બીજો ડોઝ જે નાઇટ્રોજનનો દેવાનો છે એ પણ આપણે એની અંદર આપી દીધો હોય. તો આની અંદર જે છે એ હવે આપણે તો કે મુખ્ય પછી જે છે ગૌણ પોષક તત્વો જે આવે છે ઝીંક, ફેરેસ, લો, મેગ્નેશિયમ અને બોરોન, આ જે પોષક તત્વો જે છે સૂક્ષ્મ પોષક તત્વો જેને ગૌણ પોષક તત્વો કહીએ છીએ, તો આ ગૌણ પોષક તત્વોની પણ એટલી જ જરૂરિયાત રહે છે. તો એ ગૌણ પોષક તત્વોનો જે છે એ આપણે પ્રવાહીના રૂપમાં અથવા તો જે એ પાવડર સ્વરૂપમાં જે આવે છે એનો એકાદ છંટકાવ જે છે એ કરીએ. બીજું કે જે બૈઢા વધારે બિહારવા માટે, વધારે ઉત્પાદન લેવા માટે, વધારે ગ્રોથ માટે આપણા બજારની અંદર જે છે આપણે જે પાયાની અંદર જો ડોઝ આપીએ છીએ, તો પાયાની અંદર જે ડોઝ આપીએ છીએ એ ડોઝ તો આપણે આપીએ જ છીએ, પૂર્તિ ખાતર તરીકે પણ આપીએ, પણ તલના પાકની અંદર જે ઉનાળાના પાકની અંદર ખાસ કરીને જે છે આપણે જોવાનું હોય તો આ જે તલનો જે ગ્રોથ કરવા માટે તો કે એની અંદર જે છે આપણે ફોલી સ્પેયર તરીકે જે આપણા ફોલી સ્પેયરો આવે છે જે સારી કંપનીના આવે છે, અથવા તો જે છે આપણા જે નિગમો જે છે કે GSFC છે, GNFC છે, આ જે ડેપોમાં જે છે એ મળે છે એ માંથી જે છે આપણે 19 19 19, 052 37, 13 045, 12 68 આ જે ગ્રેડો આપણા જે છે એ ગ્રેડો જે છે સમયાંતરે 10-15 દિવસે એકાદ છંટકાવ જે છે એ જો આપણે આનો અંદર આપીએ તો એની અંદર ચોક્કસ જે છે એનો વિકાસ થશે. આ જે છે થઈ વાત આપણે પોષક તત્વોની. એ સિવાય તલના પાકની અંદર આપણે જોઈએ છીએ તો કે તલના પાકની અંદર સફેદ માખીનો પ્રશ્ન રહે છે, તો સફેદ માખી માટે જે છે એ ખાસ કરીને જે જો બને તો ત્યાં સુધી જે છે આપણે લીમડાના તેલનો ઉપયોગ કરીએ, એટલે કે લીમડાના તેલ એઝાડિરેક્ટિનનું પ્રમાણ વધારે હોવાથી એનો એકાદ બે છંટકાવ જે છે એ આપણા સાલુ દવાઓ સાથે એટલે કે જે એસિટામાં પ્રાઇડ જે છે એની સાથે છંટકાવ કરીએ તો પણ જે છે સફેદ માખીની અંદર આપણે સારામાં સારું રિઝલ્ટ મળે છે. એ સિવાય ટ્રાઇઝોફોસ જે છે એનો પણ જે છે આપણે ઉપયોગ એને 30 ml લેખે છંટકાવ કરી તો પણ સફેદ માખીનું રિઝલ્ટ જે છે આપણે મળે છે. એ સિવાય તલના પાકની અંદર આ જ્યારે બૈઢા બેસતા હોય ત્યારે ઈયળનો પણ પ્રશ્ન આવતો હોય છે, તો ઈયળ માટે જે છે એ આપણે ખબર જ છે કે સારામાં સારી કંપનીની દવાઓનો જે એકાદ છંટકાવ જે છે એ આપણે જો મારીએ એની અંદર પ્રોફેનોફોસ છે, ફિનાલફોસ છે, ક્લોરપાયરીફોસ છે, એ સિવાય ઊંસા જો મારીએ દવા તો એની અંદર જે છે એ ન્યુવાલ્યુરિન છે, એ સિવાય ન્યુવાલ્યુરિન સિવાય જે છે આપણે જે ઇમામી બેક્ટિન પ્રોક્લેમનો ઉપયોગ કરી શકીએ, એ સિવાય તો કે એની અંદર જે છે એ આપણે વધારે જે છે જો ઈયળનો નેવો એટેક લાગે તો એની અંદર જે છે કોરાજનનો પણ છંટકાવ આપણે મારી શકીએ. તો ખેડૂત મિત્રો, આ હતી તલની વાત કે તલની અંદર જે છે એ આપણે જે છે એ આવી જો ખાસ ધ્યાન રાખશું, કાળજી રાખશું તો તલની અંદર જે છે એ આપણે સારામાં સારું જે છે એ ઉત્પાદન મળશે. ખેડૂત મિત્રો, તમને જે છે જો આ વિડીયો જે છે સારો લાગે તો ચોક્કસ જે છે આપણા બીજા ખેડૂત મિત્રોને જે છે શેર કરજો, લાઇક કરજો, અને ખેડૂત મિત્રો આ કિસાન સફર ચેનલને જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જે છે સબસ્ક્રાઇબ કરજો, કારણ કે સબસ્ક્રાઇબ જો તમે કરશો તો તમને આગામી વિડીયો જે આપણા આવવાના હોય જે વિડીયો આવશે એનું તરત નોટિફિકેશન આવશે. તો ખાસ કરીને જે છે સબસ્ક્રાઇબ કાપ્યા પછી જે આપણું બેલ આઇકન આવે છે એને તમે જે છે એ બટનને દબાવજો, જેના કારણે જે છે એ આપણે એના તમને નવા વિડીયો મળતા રહેશે. તમને જે છે તલના પાક વિશેની કાંઈ માહિતીની જરૂર હોય મને જે હું જે ખબર હશે તો મને જે છે ચોક્કસ જે છે એ તમે કમેન્ટ કરી અને જે છે એ કમેન્ટ કરશો તો ચોક્કસ હું તમારા તલના પાક વિશેના પ્રશ્નોના જવાબ આપીશ. આભાર, થેન્ક યુ, સીતારામ.